नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजामां ने? सारस। तो जो धोरण बी गुजराती जेनुं नाम शुं छे, कलोल, तेमां आपणे स्वाध्याय पोथीमां पाठ सात छे। आम पण होय एकदम गप्पारो पाठ छे ए आपणे स्वाध्याय पोथीमां કરી રહ્યા છીએ, બરાબર? તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। તો લાસ્ટમાં આપણે અહીંયા સુધી છે કે વિભાગ અના શબ્દો પરથી નમૂના પ્રમાણે વિભાગ બમાં નવા શબ્દો બનાવીને લખો, બરાબર? તો એ સરસ આપણે છે જે સંગીત, લેખન, સુલેખન, બરાબર? પછી ગંધ તો સુગંધ, વાક્ય તો સુવાક્ય, એ રીતે છે આપણે શબ્દો બનાવ્યા છે। ત્યાર પછી છે નીચે નેક્સ્ટ ક્વેશ્ચન, નમૂના પ્રમાણે વધારાના અક્ષર દૂર કરી વાક્ય ફરીથી સારા અક્ષરે લખો, કે નમૂના પ્રમાણે વધારાના અક્ષર છે એને કાઢી નાખવાના અને વાક્ય ફરીથી આપણે લખવાનું છે। તો શું છે? આ આ આ દુકાન આ છે। હવે વધારાના અક્ષર આપણે ખબર છે, વાક્ય એક જ બને, આ દુકાન છે। તો એમાં આ એક નીકળશે, એક આ નીકળશે અને એક આ નીકળશે, આ ત્રણ આ નીકળે એટલે વાક્ય બનશે આ દુકાન છે। તો અહીંયા આપણે આપ્યું છે તો એ જ રીતે આપણે લખવાનું છે। માચરું નાચમ નીચલું હચતું। તો હવે જો આમાં વધારાનો અક્ષર આપણે ખબર પડી જાય, એકવાર વાંચીએ, માચ આવે નહીં, મારું, તો આમાં ચ છે ને એ વધારાનો છે, મારું। અહીંયા જો નાચ ન આવે, નામ, તો આ ચ વધારાનો છે, નીચલું નીલું હતું, મારું નામ નીલું હતું, ચ છે એ વધારાના છે। તો તમારે એ કાઢીને તમારે શું કરવાનું, વાક્ય ફરીથી લખવાનું। વાક્ય શું બન્યું? મારું નામ નીલું હતું, બરાબર? એ રીતે લખવાનું છે। ત્યાર પછી છે બાજસુરીનો રોટલ સુલો તૈયાર સુર થયો શું। હવે જો આપણે ખબર પડી જાય છે કે આમાં છે કયો અક્ષર વધારાનો છે, તો કે શું, બરાબર? કયો અક્ષર? શું? જો બાજરીનો એમ થાય, શું વચ્ચે આવે નહીં, રોટલ સુલો, બરાબર? રોટ લો થાય તો આ સ છે એ વધારાનો છે, તૈયાર, બરાબર, આ સ વધારાનો છે, થયો તો આ પણ છે વધારાનો છે। તો હવે વાક્ય શું બનશે? જો બાજરીનો રોટલો તૈયાર થયો, તો આપણે લખશું બાજરીનો રોટલો તૈયાર થયો, તો આ રીતે લખવાનું છે, બરાબર? પ્રગોવ્રિત્રયો પ્રરોવ્રટ્ર વ્રટત્રલામાં પ્રબે વ્રઠો પ્રહવ્રતો। હવે આપણને ખબર પડી જ જાય કે આમાં પ્ર અને વ્ર છે અને ત્ર, પ્ર વ્ર અને ત્ર છે એ ક્યાંય મેચ થતા નથી, તો એ વધારાના છે અક્ષરો, તો એને આપણે કાઢીને ફરીથી વાક્ય બનાવશું। જો અહીંયા ગોરીઓ એમ છે, પણ આપણે પ્ર પ્ર અને ત્ર ત્રણ નીકળે એટલે શું થાય, ગોરીઓ, બરાબર? એવો આપણે શબ્દ છે પ્રરો વ્રટ, તો રોટલામાં, તો આમાં ખોટું શું છે, પ્ર વ્ર ને ત રોટલામાં થઈ ગયું। પછી બેઠો, તો પ્ર ને વ્ર કાઢી નાખો, હતો, તો પ્ર ને વ્ર છે એ કાઢી નાખો। હવે વાક્ય આપણે જોઈએ શું છે, ગોરીઓ રોટલામાં બેઠો હતો, તો અહીંયા લખશું શું થશે, ગોરીઓ રોટલામાં બેઠો હતો, બરાબર? આ રીતે લખવાનું છે। ત્યાર પછી છે સાહુડી સાબી કઝાડી સાધો કરણ માંડી સાબ કણુંડી
સા છૂંડી. હવે જો સા અને ડી છે એ વધારાના છે, બરાબર? સા અને ડી તો શું થશે? સા અને ડી કાઢી નાખીએ તો જો સા અને ડી હું થઈ ગયું સા બી ક જા ડી. જો આમાં જો સા એ ખોટું છે, આમાં આપણે બીજા એટલું જ આવશે, ક પણ નહીં આવે અને ડી પણ નહીં આવે, બીજા. હવે સા ખોટું છે, ધો આવશે, આ એ ખોટું છે, રણ આવશે અને આ ડી નહીં આવે, બરાબર? પછી સા ભ કણું, તો સા નહીં આવે, ક નહીં આવે અને ટી નહીં આવે. આમાં સા અને ટી, સા ડી અને ક એ ત્રણ અક્ષર છે એ આમાં ખોટા છે, બરાબર? તેને આપણે કાઢી અને ફરીથી વાક્ય જોઈએ શું બને છે. હું બીજા ધોરણમાં ભણું છું. સરસ મજાનું વાક્ય થઈ ગયું કે અહીંયા છે હું છે, અહીંયા બીજા છે બી અને ચા, અહીંયા ધોરણમાં, ધોરણમાં ભણું ભણું છું. આ રીતે વાક્ય બને છે, બરાબર? ત્યાર પછી છે ચકુ ચત ચરો, ચડો ચડે ચ છે, બરાબર? હવે જો આમાં ચ છે ને એ વધારાનો અક્ષર છે, તો ચને આપણે કાઢી મૂકશું. ચ ચ ચ ચ ચ ને ચ. હવે જોઈ કુ ત રો, દો ડે છે. સરસ મજાનું વાક્ય થઈ ગયું કુ ત રો દો ડે છે, બરાબર? આ રીતે વાક્ય બને છે. ત્યાર પછી છે ચ આ ચ ગા ચ ય ચ છે, બરાબર? તો આમાં પણ ચ છે એ વધારાનો અક્ષર છે, તો ચ ચ ચ ચ. હવે જો શું વાક્ય બનશે, આ ગાય છે, બરાબર? આ ગાય છે, આવી રીતે વાક્ય બને છે. ત્યાર પછી ચતે ચગા ચસ ચખા ચય ચ છે, આમાં પણ ચ છે એ વધારાનો છે, ચ ચ ચ આપણે કાઢી મૂકશું, બરાબર? તો વૈધું શું, તે ઘાસ ખાય છે. અહીંયા તે છે, અહીંયા ઘાસ વૈધું, અહીંયા ખાય વૈધું, અહીંયા છે તે ઘાસ ખાય છે, બરાબર? એ રીતે લખવાનું છે. ત્યાર પછી છે ચગા ચય ચદુ ચધ ચ આ ચપે ચ છે, બરાબર? આ રીતે તમારે છે વધારાનો અક્ષર કાઢીને તમારે શું કરવાનું છે, પૂર્ણ કરવાનું છે, બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ તમારે જાતે કરવાના છે, ચારે ચાર તમારે જાતે કરવાના છે. અને આ પહેલાં સમજી, જોઈ જોઈ લખી સમજે, અને આ ચારને તમારે શું કરવાનું છે, જાતે વાક્ય બનાવવાના છે, બરાબર? જે વધારાનો અક્ષર છે એને શું કરવાનું, આવી રીતે કાઢી નાખવાનો અને ફરીથી વાક્ય લખવાનું છે. જે અક્ષર વધ્યા છે એનું વાક્ય ફરીથી લખવાનું છે, બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો તમારે આ રીતે આટલું છે એચ ડબલ્યુમાં પૂર્ણ કરી લેવાનું છે.